તમારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એક વાર સ્વાગત કરું છું. તો કાલ રાતના વિસામાં બાદ સવારમાં વિસનગરથી આગળ 5 કિલોમીટરના અંતરથી આપણે સંઘની સાથે ચાલવાનું શરૂ કરી દીધું છે. આજના દિવસે એટલે કે 40 કિલોમીટરનું અંતર કાપવાનું છે સંઘ સાથે. એ દ્વારામાં જે કાંઈ કેમ્પ આવશે તમામ કેમ્પની માહિતી આપશું તમને. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. મિત્રો, તમે આ જોઈ શકો છો, આ બેનને ઘણા વર્ષોથી પોતાની શ્રદ્ધા અડગ રાખીને માતા ઉપર માતાજીની મૂર્તિને મૂર્તિ રાખીને પગપાળા અમદાવાદથી અંબાજી દર વર્ષે ચાલે છે અને તેનો પરિવાર સાથે હોય છે. આ વખતે દર વખતની જેમ અલગ જ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે સંઘને. તો આપણે પ્રથમ કેમ્પની મુલાકાત લેવા પહોંચી ગયા છે. મહેસાણાથી આ કેમ્પ આવ્યો હતો, જે છાશ વિતરણમાં છે. વર્ષોથી અહીંયા આ કેમ્પ લગાવી રહ્યા છે અને પોતાની સેવા આપી રહ્યા છે. તમામ યાત્રાળુઓને હાથ પકડીને આ છાશ વિતરણ કરે છે, સારી રીતે સેવા આપે છે દર વર્ષની જેમ. ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સરસ મજાની એક સેવાકીય પ્રવૃત્તિ પણ રાખવામાં આવી છે, જે ક્લીનનેસ બાબતે છે. સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન તમામ અધિકારીઓને વાહન વગેરે તમામ પ્લાસ્ટિક બેગ આપીને તમામ કચરો રસ્તા ઉપર કે રોડની સાઈડ ઉપર ન પડી રહે તેની માટે પણ અલગ અલગ રીતના ટોળકી બનાવીને આ લોકો સેવા આપી રહ્યા છે. આ તમામ યાત્રીઓને તમામ નિઃશુલ્ક રીતે સેવા આપી રહ્યા છે તમામ સેવકો. ત્યારબાદ એક સુંદર રમણીય ચિત્ર તમે જોવા જઈ રહ્યા છે, જે ફક્ત 5 વર્ષનું બાળક તે અંબાજી પગપાળા યાત્રા દ્વારા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો હેન્ડીકેપ છે પણ પગપાળા યાત્રા જઈ રહ્યા છે. તમામ સંઘ દ્વારા અલગ અલગ રીતના ડિઝાઇન કરેલા રથ તમને જોવા મળશે. આ મહેસાણાનો કેમ્પ છે. આ મહેસાણાના કેમ્પની અંદર પોપકોર્ન વેચાઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે 2024માં કંઈક અલગ જ રીતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દાબેલીનો કેમ્પ, પોપકોર્નનો કેમ્પ, મંચુરિયનનો કેમ્પ, ગુલ્ફીનો કેમ્પ વગેરે વગેરે. અત્યારે આપણે અમદાવાદના એક અલગ કેમ્પમાં આવી પહોંચ્યા છીએ. ત્યાં લાઈવ ભજીયા તમને જોવા મળી રહ્યા છે. તમામ યાત્રિકોને લાઈવ ભજીયા ને ગોટા તમામ પ્રકારે અનલિમિટેડ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો, અહીંયા તમે બેસીને પણ જમી શકો છો. એ રીતના પણ સંસ્થાએ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પના દાતા યુએસએથી છે 3 જણા. તે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. અમારા દ્વારકેશભાઈ પણ એક સેવામાં જોડાઈ ગયા છે, જે પદયાત્રીઓને ચાલતા હોય ને આ ભજીયાનો લાભ લેવા વિનંતી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો દ્વારકેશભાઈ પણ આજે અનેરી સેવા આપી રહ્યા છે અંબાજી ખાતે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અંબાજીના દર્શન આજે રાતનો વિસામો દાતાર ખાતે કરવામાં આવશે. તો વિડીયોના અંત સુધી બન્યા તે માટે આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.